મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો રામ રામ, જય માતાજી બધાને. મિત્રો, અત્યારે વાગ્યા સવારના 7:30 અને હું વારું છું પાણી. જો તમે જોઈ શકો તો રિવાયલો જાય, પાવડો પણ પીળો છે. એટલે પાણી વારું છું 7 વાગ્યાનું, કારણ કે ખેડૂને તો આવું વહેલા જ કરે. રાતનું પાણી વારવું પડે ને બધી તોરીએ બાંધવા પડે, બધી કરવું પડે. આજે જો પડે ક્યાં ફૂટે, મોહન ફોડતો હોય અમારા ઘરે. અને પાણી એટલે કહું ને 4 વાગ્યાનો વારું. કાલે આપણે આખી રાત પાણી જ વાર્યું હતું, કારણ કે પાવરનો વારો રાતનો, એટલે પાણી તો વારવું જ પડે ને, એમાં હાલે જ નહીં કાંઈ. નકર પછી એનો હરખું આવે, પાછું હમણાં બીજું પિયત કરવું પડશે ને, રજકો વાવવો પડશે ને જીરું ને કોઈ ઘઉં ને એ બધું વાવેતર કરશું. એટલે પછી એમાં કોરવણમાં થોડીક વારે લાગે, એટલે જટ કપાનો પાછો વારો આવે ને, સમજ્યા? એટલે એટલા માટે કીધું કપાને એક પાણી પાઈ દઉં. અને હમણાં પાછું ઓલા પાણી નાખ્યું હતું યુરિયા, બરાબર? એટલે યુરિયા નાખ્યું હતું એટલે પાછો જટ પાવો પડે, ઉપર ઉપર એકાદ પાણી પાવું પડે, નક પાછો આમાં કોળનો રોગ આવી જાય. આમાં યુરિયા ખાતર નાખીને એટલે જે ફાલ આવ્યો ને એમાં બધે લાલ કોકા ઈયળ થઈ જાય લાલ, એટલા માટે થઈને કીધું એકાદ પાણી પાઈ દઉં. એટલે યુરિયાનો પાવર જરાક હરવો થઈ જાય, એટલે વાંધો ન આવે. અને આજે હું મોહન છે, બાન બાપા હે, અંજી ને એને મમ્મી બે એ મોહનના મામાને ઘરે એ રાત રોકાણા, અને હું મોહન બે વ્યાય હતા. એટલે કાલના વિડીયોમાં મેં તમને વર્તા નહોતા, આપણે ઓલા બાપાના મંદિરે જઈએ હતા હુરાપુરા, એ તમને બતાવી. મોહન પણ ફળાય ક્યાં બહુ ફળે. અને કાલ આજે વિડીયો રાતે અપલોડ મોડો કરાણો, બરાબર? કાલે કારણ કે એમાં એવું હતું, મોડી રાતનું પાણી વાળતો હતો, બરાબર? મેં તમને કીધું ને, એટલે ઉજાગરો હતો, એટલે હોઈ ગયો 9 વાગે અપલોડ કરવાનો હતો. પણ હવે એમને નીંદર આવી જાય, 12 વાગે પાણી વાળો પાછો ઉઠો ને આજે મોટર ચાલુ કરવા. પાણી 4 વાગ્યાનું વાળું, પણ 12 વાગે મોટર ચાલુ કરવા ઉઠો ત્યારે યાદ આવી કીધું, હાલ એટલે કીધું વિડીયો અપલોડ કરવાનું બાકી. પછી ત્યારે કર્યો, અપલોડ કરેલો હતો પણ પબ્લિક પ્રાઇવેટ હતો, એટલે પબ્લિક ત્યારે કર્યો. એટલે માફ કરજો આજે વિડીયો મોડો આવ્યો, નકર તો આપણે ટાઈમ 9 વાગ્યાનો જ છે. તો આવું વહેલા કરે, કારણ કે કામની સિઝન છે, એટલે થોડો ઘણો ફારફેર થાય. તો માફ કરજો અને વિડીયો આગળ જોતા રહ્યો, અને લાઇક શેર, અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને હલો, હવે આપણે આ રીતનો ફાલ બોલ છે, બરાબર? કોમેન્ટમાં કીજો, રખાય કે ન રખાય. કપા આપણે તો શિયાળો ફાલ અવાડવા રાખ્યો છે, હવે છતાં કોઈને અનુભવ હોય તો કીજો, બરાબર? એટલે આ રીતનો ફાલ છે, તમે જોઈ શકો. ફાલ તો બોલ તો અત્યારે સારો છે, એટલે કેવું એનું રિઝલ્ટ આવતું હોય, રૂ કેવું થાય ને શું ને એ કાંઈ તો આપણને ખબર નહીં, કોઈ દી આપણે રાખ્યો નથી. પણ તમે ક્યારેક રાખ્યો કોઈએ તો કોમેન્ટમાં પાછા જણાવજો તો ખરા, એટલે આપણને અંદાજ નીકળે. બાકી અત્યારે તો ફાલ બાલે સારો દેખાય, કોઈણો પછી સારી છે, તમે જોઈ શકો. અને પાણ પાછા 2-3 હમણાં પાઈ દીધા યુરિયા નાખ્યું, એટલે એમાં કોઈણ બીણ પણ વાંધો નહીં. ને અત્યારે જો પાણી ચાલુ જ છે આપણે, પાણી અત્યારે માનો ને એક કૂવાનો 1.5 હાલે, એક બોરની મોટર હાલે, 2 ટાંકામાં હાલે, ને ટાંકામાંથી પછી રિટર્ન વાલ ખોલ્યો એટલે 2નું મિક્સ થઈ અને પાણી આવે છે આ તોરિયામાં, તમે જોઈ શકો. અને હવે તો આ સેલો આડ્યો, અડધો કાઢ્યો, બાકી રહ્યો. બાકી કાલ રાતે કંઈક પાઈ દીધો વધારે પડતો, અને એક ટાંકો પીરો તો કાલ દિવસનો હાંજકનો ગામથી આવીને પછી પાઈ દીધો. બાકી આ તો એ રાતનો એક આડ્યો પાયો, અને બીજો અડધો પાઈ દીધો, અને અડધો બાકી છે, એટલે એ આજ પી જાય. એટલે કીધું હાલો કપ્પા બતાડી દઉં થોડોક, આ રીતનો છે, સમજાય? જોઈ લેજો અને કોમેન્ટમાં કીજો, અને રાખો ન રાખો આપણે કોઈ દી રાખવું છે નહીં, એ તો અનુભવ કરવા સારું થઈ ને હેને. જો આ રીત ઠેઠ થડી હતી ને આમ ફૂટ છે, વાંધો નથી, એમ ફાલે છે. હવે આપણને આમાં કાંઈ બહુ જાજી ખબર નહીં, પહેલી વાર રાખો, જો સારો થાય તો આવતી ચાલ રાખશું. બાકી તો સુકાઈ ગયો, ફરી ગયો એટલે તો નથી રાખતા, પણ આખે લીલો હતો ને એટલે રાખ્યો છે. બાકી તો શું થાય આમાં ભગવાન જાણે, આપણું તો કાંઈ એમાં હાલે નહીં. ખેડૂને અને ખેડૂને ભગવાન ઉપર ભરોસે જ હોય, બરાબર? ભગવાન દે લેવાનું હોય, દે તો ખૂણામાંથી ને દઈ દે, ને ન દે તો આખો ભાલવાય હોય તોય ન થાય કાંઈ. એટલે ખેડૂને જાજુ ભગવાન ઉપર હોય, બાકી
કાંઈ થાય નહીં આપણાથી. અને વાદળ થઈ ગયા છે, જો માવઠું થાય હો તેનાનું કાંઈ નક્કી કહેવાય નહીં, આ તો કુદરત છે. માવઠું થાય તો ખેડૂને દઈ નાખ્યો અત્યારે, કારણ કે થેલો મોલ તો હવે લેવાઈ જોઈએ, બહુ જાજું ન હોય, મગફળીને એવું કોઈનું હોય બગડે એવું ઘણાનું એમ તો હોય, પણ નવે વાવેતર કરવા હોય ખેડીને કમ્પ્લીટ કરીને મેલા હોય, અને એમાં વરસાદ થાય એટલે એમાં કેદી વાવે એવું થાય ને એ જ નક્કી ન હોય. શું કે અત્યારે શિયાળાની પાછી ઠંડી પડે એટલે જેઠ હુકાય નહીં, એટલે આ માવઠું ન થાય ને તો સારું ખેડૂ માટે તો ફાયદો હોય, બાકી તો વરસાદ થાય તો ખેડૂને નુકસાન આવે, પાછું વાવેતર કેદી કરવું ને શું એ કાંઈ સમજાય નહીં. એટલે આટલા વાદળ થઈ ગયા છે. તમારા વિસ્તારમાં વાદળ છે કે ચોખ્ખો આભ છે એ બધું કોમેન્ટમાં કીજો. ને આ અમારું વાડીનું વેવ છે, આ અમારો કપ્પા ને આંબા ને બધું તમે જોઈ શકો, આ રીતનું છે બરાબર. ક્યારેક નીકળો આ બાજુ વાંકાણા વિસ્તારમાં તો આવજો આપણી વાડીએ, આપણે ચા પાણી પાઈ દઈશું ને જમવાનો ટાઈમ છે જમાડી દઈશું ને બધું કરશું. અને નવ સાડા નવ જેવું થયું અને પાણી વારીને વેયું, પછી આજે સિરાવવાનું હતું નહીં કારણ કે બીજ છે આજ, એટલે હું બીજ રહું, મહિનામાં એક બીજ આવે બરાબર, અંજવારી બીજ હોય રહેવાની, એટલે આજ બીજ છે એટલે આજ સિરાવવાનું નહોતું અને સા પીતો કમ્પ્લીટ થઈ ગયું. ને આ બાજુ જો આજે દિવાળી જઈ નથી, મોહન ને વિમલ આજે ફટાક ફટાકડા ફોડે છે એ આપણે જોઈ જોઈએ. આપણે ફટાકડો જો ડબલું ઉડાડશે લગભગ સેટ હોય જવું છે, ક્યાં જેવું ડબલાના સોતરા કરને એ દિવાર કેદી જશે જ નહીં ખબર કાંઈ ઉખેડ નાખ્યું. હજે દિવાળી છે ડબલું તોડ નાખ્યું જો કાલ ગામ માં ગયો તો પેલા તાર ફટાકડા એક પતી રહ્યા ગંગુ તું ગલુડિયા રોટલા નાખી ફટાકડા હાલ કઈક નેણ લેવું હાથમાં નો લાગી જાય નો લાગે જ નહીં જો હાલો હવે નેણ બીણ નું કઈક કરી અટાણે છે ને 12 વાગ્યા બપોરના અને મોહન પૈ જો પ્યાઉ બેઉં પહેલી થી બધી પાય બેન ટબા જેવી કરીને બાંધી દેતી હું તો બેઠો તો મોહને બધી પેસી પાય લીધી આજ હવે નેણ લેવા નહીં જવું જોઈએ, આવીશું ને થોડાક પૂરા લઈ આવીએ એટલે હે ને, એટલે આપણે બપોરા કરીએ.
ને બપોરા કરાઈ લઈ હવે ભાઈ ને આજ કામ જાજુ ભાઈ ગાવી જ્યુ પણ હવે શું થાય કઈ નઈ મંગલુ ક્યારે આવશે એ હાંજો કર માર મામા મુકો આવશે કે વાહન ના આવશે અત્યારે મેં ફોન કર્યો તેમ કહેતા હતા કે હું તો કામે વઈ ગયો કે વાહન માં આવો ને હા તો વાહન માં આવી આવશે વાહન માં આવે તે થાય તો જો અટાણા ને લેવા આવ્યા બાપ દીકરો બે નોહને કઈક ઉપાડી જો દીકરો અને અમે ઉપાડી બે કીધું હવે નેણ પહેવું નાખ દે તે પહેવું બપોરા કરી લઈએ ને આપણે બપોરા કરી લઈ મોનવ કેમ દેખાતો ને પૂરા ઉપાડ્યા એટલે છે હાલો નેણ નાખ દે પછી આગળ મેળા પર હા એ નાખ દે હા એ નાખ દે આ પૂરો રહી નાખ દે મોહન નેણ નાખે કીધું પેલા પહેવું બપોરા કરાવી લે થોડીક મીન નાખ દે અત્યારે ને ઓલિવ ને નાખ દે થઈ જાઓ નેણ હારી ઝીણી છે ને એટલે ખાવાની મજા આવતી બોલે મોહન ની ભાઈ બન ધોઈડે છે બધી એવાયું છે દોરીને પાય આવે હું તન શેકડામ લઈને કા કરે ને આપણે વાતો કરતા હોય ને સાંભળી જઈને લાગે પછી હમણાં નાની નાની પાડી આવશે પછી મજા આવશે કા ધોડે પછી આપણે હારા હારા વિડીયો બનાવશું હાલો બપોર કરી લઈશું તો અટાણા જો હેનના 5 ચક વાગ્યા અને રીંગણીમાં જો મોહન ગવારના ઠૈડા ખેંચે હવે ઠૈડા જ કહેવાય ને હવે સિંગુ નથી થતી ને એમને ભૂકાઈ ગયું એટલે ખેંચી લઈ અને બા નીંદે છે બા કઈ નીંદતા હતા હું આવ્યો ને ત્યાં બાઈ અહીં કડીક થોડાકમાં નીંદેલું છે પાથરા એક બે છે અને આમ આમથી હવે કાયલોરું તો સરખું હુકાઈ જાય પાયું હતું ને એટલે કાયલોરું હુકાઈ જાય એટલે કાયલ નીંદી નીંદવું છે પહેલાં તો આ ગવારમાં જે સિંઘું છે એ સિંઘું ઉતારી લેવી છે અને શું એ રીંગણા પછી જોઈશું એ તો અમુક અમુક થોડો છે એટલે ભરથા જેવો થઈ જાય એમ કેસ ને કાલ આપણે ઓરો કરશું એવું લાગે છે કાલ બપોર ઓરો કરશું ને તો એનો વિડીયો બનાવશું બરાબર એટલે હે ને એ થયડા પેલા રીંગું ઉતારીને ખેંચી લેવા છે અને રીંગણા મોટા મોટા એ ઉતારી લેવા છે ઘણા એ છે રીંગણા આમ કે જોઈએ તો ને 108 છે આવા મોટા થઈ ગયા છે એટલે ઓરો કરવો કાલ બપોરે ઓરો કરશું ને તો આપણે વિડીયોમાં બતાવશું ઘણા એવા કારણ કે આમાં પહેલી વાર ઉતારી એટલે ખબર ન હોય કઈ રીંગણામાં કેવડું રીંગણું પછી રેગ્યુલર ઉતારતા હોય એટલે કોઈ જાતનું ઓલું ન હોય પછી ન ઓરા બહુ મોટા થાય બાકી અત્યારે તો ઓરાના જ છે જેટલા એના કરતા મોટા છે ને તો કહું ઓરાના જ થઈ જાય કારણ કે પહેલી વાર તો આપણે જોયું ન હોય બધી રીંગણીમાં એટલે ઓરાના ઘણા એ છે કાલે ઉતારી લઈશું અને બા જો બે હે નહીં સાના મને એ ગમે કંઈક ને કંઈક કરતા જો એમાં અમે નહોતા ને એ નીંદતા હતા મોહને દેશી રીંગણું તોડ્યું દેશી રીંગણું શિયાળુ રીંગણું શાક કરવું બા નીંદે હે બા કઈ બોલશે આખા કરે ને મજા આવે ખાવાની રીંગણા ઉતારો રીંગણા ફાડાલી રીંગણા ઉતારવા કાલ નેંદી વારસો કે કાલ નેંદી વારસો
તો હાલો હવે આપણે આગળ કાંઈક બતાવી નકર પછી વિડિયો એન્ડ કરશું જો આગળ ઉતારશું તો થોડો ઘણો ઉતારશું એન્ડ એન્ડ કરશું બસ બસ તો મોહનને અને બાને જ બતાવ્યું જાજા પગ કામ કરવું પડ્યું કારણ કે આજે મોહનની મમ્મી મોહનના મામાને ઘરે છે આજે નથી આવ્યા અંજીનભાઈ એને ઓકાણે આવ્યા નહીં એટલે બાને અને મોહનને જ જાજુ કામ કરવું પડ્યું વાસી દુખી હતી ફલેને જે કહ્યું એ એટલે હું તો પાછા રાતે પાણી વાર્યું એટલે દિવસનો હોઈ ગયો તો એટલે આપણે કાંઈ કામ બહુ આજ કાંઈ કર્યું નહીં બા અને મોહનભાઈ મૈથા કરતા પહેણું નહીં બધી બરાબર એટલે આજના વ્લોગમાં આવું રહ્યું અને વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો અને લાઇક શેર ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દીજો અને આજે આપણે જો એડિટિંગ કરવાનું બાકી છે કારણ કે આજે 9 વાગે વિડીયો અપલોડ કરવાનો છે એટલે એ બધી બાકી છે એટલે હવે વિડીયોને એન્ડ કરી અને ફરી મળીશું બીજા વ્લોગમાં તો બધાને રામ રામ ને જય માતાજી